આગળ વાત કરવામાં આવે તો સુરતની એક બાળકી દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં પ્રથમ આવી છે. 70% દિવ્યાંગ હોવા છતાં રિંકુ દેવાસી નામની બાળકી 200 મીટર દોડમાં પ્રથમ આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બાળકીને મળવા સુરત પહોંચ્યા હતા. વિજેતા બાળકીના ઘરે જઈ હર્ષ સંઘવીએ મુલાકાત પણ કરી હતી. જે રીતે કહી શકાય કે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે એ દરમિયાન જ દિવ્યાંગ બાળકી કે જેણે પ્રથમ નંબર મેળવ્યો છે ખેલ મહાકુંભની અંદર, પોતે 70% દિવ્યાંગ છે બાળકી, તેમ છતાં 200 મીટર દોડમાં તે પ્રથમ આવી છે. અને તેવામાં ખેલ મંત્રી હર્ષ સંઘવી કે જે બાળકીની ઘરે મુલાકાત કરવા પહોંચ્યા હતા, બાળકી સાથે તેના પરિવારજનો સાથે હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી અને જે રીતે તેનો પરિવાર તેને પ્રેરણા આપી રહ્યો છે અને બાળકી કે જે અન્ય દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી રહી છે તેની સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. પરિવાર સાથેની વાતચીતમાં તેઓ ખૂબ ખુશ જણાયા હતા હર્ષ સંઘવી. સાથે જ જે રીતે રાજ્યની અંદર ખેલ મહાકુંભ હાલ ચાલી રહ્યો છે અને જેમાં તમામ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, એમાં દિવ્યાંગો માટે પણ ખાસ અલગ અલગ જે સ્પર્ધાઓ છે તે રાખવામાં આવેલી છે. એમની આ સુરતથી અમદાવાદની યાત્રા એ માત્ર એમના માટે જ નહીં પરંતુ સૌ ગુજરાતીઓ માટે આ યાત્રા અને યાત્રા દરમિયાન થયેલો એમનો અનુભવ એ ગુજરાતીઓને ગૌરવ અપાવે એવો અનુભવ છે. રિંકુબેન અને એમના પિતા જોરારામભાઈ એ સુરતથી બસમાં અમદાવાદ જઈ રહ્યા હતા અને અમદાવાદ જતી વખતે બેનને થોડું વોમિટિંગ જેવું લાગ્યું, એટલે ગુજરાતના એક વરિષ્ઠ પ્રોફેસર ડોક્ટર નવીનભાઈ બી આ બસમાં હાજર હતા. સીટની અદલાબદલી દરમિયાન જોરારામભાઈ અને નવીનભાઈને ચર્ચા ચાલુ થઈ. જોરારામભાઈએ પૂછ્યું કે સાહેબ આ બસ 6 વાગે અમદાવાદ પહોંચી જશે ને? એટલે સમાજ સેવક પ્રોફેસર અને અનેક લોકોને એજ્યુકેશન પૂરું પાડનાર ડોક્ટર નવીનભાઈએ કહ્યું કે જોરારામભાઈ આ બસ તો 1:30 વાગે અમદાવાદ પહોંચી જશે. એ જાણતા જોરારામભાઈએ પૂછ્યું કે સાહેબ અમે મૂળ ગુજરાતના નથી અને આ એસટી બસ પર રાત્રે ઊંઘશો તો બીજી કોઈ તકલીફ તો નહીં પડે ને? આગળ વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ સુરત પહોંચ્યા હતા એ બાળકીને મળવા દરમિયાન. તે સમય દરમિયાન જ વરાછામાં તેમનો ભજીયા પ્રેમ જે છે તે સામે આવ્યો. તેઓએ ભજીયાનો સ્વાદ માણ્યો હતો અને આપ જોઈ શકો છો કે તેઓ ભજીયા ખાતા કેટલા આનંદિત થઈ રહ્યા છે. ભગવતી ભજીયા હાઉસમાં તેઓએ આ ભજીયાનો સ્વાદ માણ્યો હતો અને ભજીયા હાઉસની બહાર લોકોની ભારે ભીડ પણ ઉમટી હતી. પ્રથમ આવેલી બાળકી કે જેની મુલાકાત કરવા માટે સુરત પહોંચ્યા હતા, દેવકી રિંકુની મુલાકાત કર્યા બાદ અને પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ હર્ષ સંઘવી કે જેઓ ભજીયાની મજા માણતા જોવા મળ્યા હતા. રાજ્યમંત્રી અને ખેલમંત્રી હર્ષ સંઘવી કે જેઓ સુરતની અંદર દિવ્યાંગ બાળકી જે પ્રથમ આવી તેના પરિવાર સાથે મુલાકાત કરવા ગયા હતા, તે દરમિયાન જ વરાછાની અંદર ભજીયાની મજા માણતા પણ ગૃહમંત્રી નજરે ચડ્યા હતા.